ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી એની અંદર દ્વિતીય સત્રનો પાઠ જોઈશું આપણે પાઠ આઠ પત્ર લખવાની મજા તો અહીંયા પત્ર લખવાની મજા પછી ઉદ્ગાર ચિહ્ન આપેલું છે તો આપણે આ ચિહ્ન વિશે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ જેને વિરામ ચિહ્ન કહેવામાં આવે છે તો એ શાના માટે વપરાય છે આશ્ચર્યનો ભાવ દર્શાવવા માટે વપરાય છે અહીંયા પત્ર લખવાની મજાના લેખક છે ઈશ્વર પરમાર તો અત્યારના વખતમાં મોબાઈલના યુગમાં આપણે પત્ર કઈ રીતે લખવું તે ભૂલી ગયા છીએ તો પત્ર કઈ રીતે વાંચવો ગમે કઈ રીતે લખી શકાય કઈ કઈ કાળજીઓની આ બધી જ બાબતનો આપણને ખ્યાલ આવે એ રીતે લેખકે આ પાઠની અંદર પ્રયાસ કર્યો છે કે આપણે આમાંથી ઘણું બધું શીખી શકીએ તો જો આપણે પાઠની શરૂઆત કરીએ મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ અહીંયા રેશમા જે છે એ પોતાનો પરિચય આપે છે કોણ આપે છે રેશમા ગામ કરમપુર રેશમાનું ગામ કયું છે કરમપુર અમારા ગામના પાદરમાં એક વડલો છે પાદર એટલે આપણને ખ્યાલ છે જે ગામડામાં રહેતા હોય એને તો ખબર જ હોય કે ગામની અંદર પ્રવેશવા માટેની જે હદ હોય છે એને પાદર કહેવામાં આવે છે ત્યાં વડલો વડલો એટલે કે વડનું ઝાડ છે વડલાની પાસે જ અમારી નિશાળ છે વડલાની પાસે કોની નિશાળ છે રેશમાની અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે અહીંયા રેશમાના વર્ગ શિક્ષકની વાત છે તો રેશમાના વર્ગ શિક્ષક છે અશોકભાઈ સોમપુરા તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે હસતા હસાવતા શીખવે ધમકાવે કે મારે નહીં જો રેશમાના વર્ગ શિક્ષક તેઓને કેવી રીતે ભણાવે છે તો ખૂબ જ પ્રેમથી ભણાવે છે હસતા હસાવતા શીખવે છે અને ધમકાવે કે મારતા નથી નિશાળમાં અમને મજા પડે અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે અહીંયા રેસમાં જે છે એમના શિક્ષકના વખાણ કરી રહી છે કે તે કેવી રીતે ભણાવે છે કેવી રીતે પોતાની સાથે વર્તન કરે છે એમનું નામ શું છે બધી જ એમના શિક્ષકની વાતો કરે છે આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતાં ભણતાં ક્યારેક ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી કારણ કે સ્કૂલનું જે સત્ર શરૂ થાય છે એ જૂન મહિનામાં થાય છે તો અહીંયા રેસમાં કહે છે કે જૂન મહિનાથી ભણતાં ભણતાં ઓક્ટોબર મહિનો ક્યારે આવી ગયો તે ખબર પણ ન પડી વેકેશન જાહેર થયું અમે બધા રાજી થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા ઓક્ટોબરમાં દિવાળી આવે એટલે વેકેશનની રજાઓ પડે છે ત્યારે બધા પોતાના ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાંયામાં અમારી વચ્ચે ઊભા ગામના પાદરમાં વડલો હતો ને ત્યાં અશોકભાઈ રેશમાની સાથે બધા બાળકોની સાથે ઊભા રહે છે અશોકભાઈ કહે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો અહીંયા એમના શિક્ષક બધા વિદ્યાર્થીઓને પૂછે છે કે દોસ્તો વેકેશનમાં તમે શું કરશો અમે કહ્યું નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું જુઓ બાળકો વેકેશનમાં શું કરવાનું કહે છે નવા નવા કપડાં પહેરવાના ફરવા જવાનું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરવાની મોજ એટલે આનંદ યસ બોલ્યો સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો અહીંયા યશ કહે છે કે સાહેબ તમે કદાચ અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ અશોકભાઈ કહે ના રે ના તમને તે કંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ હવે અહીંયા અશોકભાઈ પત્રની વાત કરે છે કે હું તમને બધાને પત્ર લખીશ વસંત કહે સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને આમાં એક બાળક જે છે વસંત એ ખૂબ ઉત્સુક છે તો એ કહે છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય એમને પણ શીખવાડો અશોકભાઈ કહે મારો પત્ર આવે તે વાંચજો સમજાઈ જશે એટલે અશોકભાઈ બાળકને પત્ર કેવી રીતે લખાય તે શીખવાડવા માટે પોતે કહે છે કે હું તમને એક પત્ર લખીશ તે તમે સારી રીતે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે પત્ર કેવી રીતે લખાય ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈ કાલે જ મને ટપાલીએ આપ્યો આ વાત કોણ કરે છે રેશમા કરે છે અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર વાંચ્યો આ રહ્યો એ પત્ર કહે છે કે બધાએ એ પત્ર વાંચ્યો અને વારંવાર એટલે કે ઘડી ઘડી વાંચ્યો આ રહ્યો એ પત્ર હવે પત્ર બતાવે છે એમાં જુઓ પહેલાં તો આપણને શું દેખાય છે સરનામું તો સરનામું જોઈને આપણે એક યાદ આવે કે પત્ર લખતી વખતે તો લખવું પડે તો હવે જુઓ સરનામું કઈ બાજુ છે ઘણી તમે અટવાતા હો છો કે સરનામું કઈ બાજુ લખાય પાનાની આ બાજુ લખાય કે આ બાજુ તો બાળ મિત્રો હંમેશા સરનામું જમણી બાજુ લખાય તો તમે જે રીતે બેઠા છો એ રીતે તમારી સામે જ પુસ્તક કે નોટ હોય તો તમારો જે જમણો હાથ છે એ બાજુ તમારે સરનામું લખવાનું હોય છે આગળ પત્રમાં પણ આપણે જોઈશું બધી જ માહિતી જુઓ અહીંયા અશોકભાઈએ પત્ર લખેલો છે એટલે કોનું નામ લખ્યું છે ઉપર અશોકભાઈ બી સોમપુરા અહીંયા એનું સરનામું લખ્યું છે બી છવ્વીસ અંબિકા સોસાયટી હું એટલે કે મુકામ પોસ્ટ વીરનગર જિલ્લો વડોદરા અને નીચે લખેલી છે તારીખ અશોકભાઈએ જે તારીખે પત્ર લખ્યો છે તે તારીખ લખી છે વીસ દસ બે હજાર તેર અહીંયા બે હજાર તેરની સાલમાં અશોકભાઈએ પત્ર લખેલો છે તો એ આપણને ખ્યાલ આવી જાય છે કે આ પત્ર કઈ તારીખે લખાયેલ લખાયેલો છે હવે અશોકભાઈ સંબોધન કરે છે જુઓ શું લખ્યું છે પ્રિય બાળકો કારણ કે અશોકભાઈએ પોતાના વિદ્યાર્થીઓને પત્ર લખેલો છે તો સંબોધનમાં શું લખ્યું છે પ્રિય કોને પત્ર લખ્યો છે એણે તેના બાળકોને તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખૂબ ખુશખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવા જમવાની મજા પડી ગઈ હશે ખરું ને અને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય જુઓ પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા જોઈએ ને બાળ દોસ્તો જમણી બાજુએ તમારે તમારું નામ સરનામું તારીખ બધું લખવાનું હોય છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું હવે અહીંયા સંબોધન મેં કીધું ને અશોકભાઈએ પોતાના બાળકોને પત્ર લખ્યો છે તો શું લખ્યું છે પ્રિય બાળદોસ્તો તો આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય જુઓ આપણાથી મોટા હોય તેમને શું સંબોધન કરવાનું છે પૂજ્ય કે આદરણીય આ વસ્તુ બાળદોસ્તો તમારે યાદ રાખવાની છે અને તમારી ચોપડીમાં એવું લાગે તો નોંધ પણ કરી લેવાની છે કે આ વસ્તુ તમને પરીક્ષામાં પણ ઉપયોગી થઈ શકે સવાલના જવાબ લખવા કે વડીલ માટે કયું સંબોધન થાય તો પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી સંબોધન કરી શકાય તો જુઓ પોતાની સરખી ઉંમરના જ હોય પોતાના જેવડા જ હોય પોતાના મિત્ર હોય તો પ્રિય કે સ્નેહી અને વડીલ હોય તો પૂજ્ય કે આદરણીય સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્ર માટે સ્નેહભરી યાદ અહીં જ્યારે પત્ર પૂરો થાય છે ત્યારે આપણે એક વિવેક વચન લખતા હોઈએ છીએ તો અહીંયા વડીલ હોય તો એમણે પ્રણામ લખવાના છે સાદર પ્રણામ અને મિત્ર હોય તો સ્નેહભરી યાદ આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું હવે તમે શાના માટે પત્ર લખ્યો છે તે પણ અંદર દર્શાવવું પડે કે તમે શું કામ પત્ર લખ્યો છે પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે જેમ કે લિખિતંગ સ્નેહાધીન હવે જે અહીંયા લી કરીને ટપકું કરી દીધું છે તો એનો મતલબ થાય છે લિખિતંગ એટલે કે લખનાર રેશમાના નમસ્કાર આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા તમે લખી નાખો છો પણ એને કવરમાં પેક કરો ત્યારે કવર ઉપર પણ પરબીડિયું એટલે એક જાતનું કવર જ આવે છે તો એના ઉપર પણ તમારે તમારું અને પત્ર મેળવનારનું એટલે કે તમે જેને પત્ર લખો છો જ્યાં પણ મોકલવાના છો પૂરું નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ સરનામું હોય હવે એક બાજુ મેળવનાર અને બીજી બાજુ લખનાર બંનેનું નામ સરનામું લખવું પડે તો અહીંયા પિનકોડ નંબર તો તમને પ્રશ્ન થાય કે પિનકોડ નંબર એટલે શું તો પિનકોડ નંબર એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એને ઇંગ્લિશમાં કરીએ તો પિન પિનકોડ તો પી આઈ એન તો તમે એ રીતે યાદ રાખી શકો કે પી એટલે પોસ્ટલ આઈ એટલે અને એન એટલે નંબર પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એટલે કે પિનકોડ જે છ આંકડાનો હોય છે તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ સરનામું હોય દોસ્તો પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે હવે અહીંયા બાળ મિત્રો તમારે પત્ર લખતી વખતે કઈ કઈ કાળજી રાખવાની છે તે ખાસ જોવાનું છે તો જુઓ સરસ મજાના મુદ્દા આપીને તમને સમજાવેલું છે કે પત્ર લખતી વખતે તમારે કઈ કઈ કાળજી રાખવાની છે તો પહેલું જ છે કે લખાણના બધા જ અક્ષરો મરોળદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય જુઓ પહેલી જ વાત અક્ષરની તો અક્ષર કેવા હોવા જોઈએ તમારા મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા બીજું બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય આડી લીટીમાં તો લખવાના જ હોય છે પણ સીધા લખવાના છે સીધી લીટીમાં આડા અવડા ઉપર નીચે લખવાના નથી આગળ બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય જોજો બે અક્ષર બે શબ્દ અને બે લીટી વચ્ચે યોગ્ય અંતર એટલે કે જગ્યા રાખેલી હોય આગળ અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં છેક છાક ન હોય તો અક્ષરો ઉપર ઉપર ઘૂંટીને પણ નથી લખવાના જાડાને પાતળા પણ નથી કરવાના અને લખાણમાં છેકછાક પણ કરવાનું નથી સરસ સરસ રીતનો હોય અક્ષરોના વળાંક એક સરખા જ હોય તમે મરોડ આપો છો વણાક આપો છો તો એક સરખા આપવાના છે વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય જ્યાં પણ વાક્ય તમે લખો છો ત્યાં પ્રશ્ન પૂછ્યો હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન કોઈક આશ્ચર્યકારક વાત લખતા હોય તો ઉદ્ગાર ચિહ્ન આવી રીતે વાક્ય પૂરું ત્યાં પૂર્ણ વિરામ અલ્પવિરામ અટક અટકતા હોય અથવા તો કોઈક ટોપિક્સ વધારે લખવાના હોય ત્યારે અલ્પવિરામ આવી રીતે વિરામ ચિહ્નોનો ઉપયોગ પણ યોગ્ય કરવાનો છે લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય એટલે કે જોડણીની ભૂલ થાય નહીં પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય પોતાના જે વિચારો હોય તે સ્પષ્ટ અને સમજાય તે રીતે રજૂ કરવાના હોય છે મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ અહીંયા અશોકભાઈ બધાના વિદ્યાર્થીઓને પોતાના વિદ્યાર્થીઓને કહે છે કે તમે પણ મને પત્ર લખજો એટલે મને પણ ખ્યાલ આવે કે તમને પત્ર લખતા આવડ્યું કે નહીં વેકેશન ખુલે પછી આપણે તેનો ક્લાસમાં વાંચીશું અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કોમ્પ્યુટર અને ઇમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે તો એ આપણે પણ જાણીએ છીએ કે અત્યારે મોબાઈલ અને કોમ્પ્યુટર અને ઈમેલ થઈ ગયા છે એટલે આપણને પત્ર લખતા આવડતું નથી પણ બાલ દોસ્તો આ પાઠ ભણીને આપણે પણ પત્ર લખતા શીખવાનું છે પત્રો ખૂબ ઓછા લખાય છે છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે તમારા વડીલોને મારા વંદન કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું લિખિતંગ અશોકભાઈ સોમપુરાના આશીષ તો અહીંયા પત્ર જેણે લખ્યો છે એણે પોતાનું નીચે નામ લખ્યું છે તો પત્ર લખનારે નીચે લિખિત અંગમાં પોતાનું નામ લખવાનું હોય છે એ પણ આપણને ખ્યાલ આવી જાય છે તો બાલ દોસ્તો તમને પણ પત્ર લખતા આવડી ગયું હશે અને ન આવડ્યું હોય તો ઘરે કોશિશ કરવાની છે દિવાળીની રજાઓમાં તમે ફરવા જતા હો એ રીતનો પત્ર અથવા તો તમે ફરવા ગયા હોય એ દર્શાવતો તમારા મિત્રને જાણ કરતો પત્ર તમારી જન્મદિવસનું આમંત્રણ આપતો તમારા મિત્રને પત્ર આવી રીતે એકબીજાને તમે પત્ર લખશો એટલે તમને સરનામું કઈ રીતે લખાય સંબોધન કઈ રીતે કરાય પત્ર કઈ રીતે લખાય એ તમને આવડી જશે હવે શબ્દ સમજૂતી તો આપણે પાઠ ચાલતો હતો ત્યારે સમજી જ ગયા છીએ તો દોસ્તો આ પાઠ એકવાર સારી રીતે તમારે વાંચીને અભ્યાસ કરી લેવાનો છે